નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 જેનો વિષય છે અંગ્રેજી, તેમાં આપણે જોઈશું જેનું નામ છે થિંક અલાઉડ અર્થ, એટલે આપણી આસપાસની વસ્તુઓ. હવે આપણે આજે એક્ટિવિટી 9 એટલે કે એક્ટિવિટી 9 નો અભ્યાસ કરવાનો છે. હવે એક્ટિવિટી 9 માં આપણે કેટલા શિક્ષકો આપેલા છે એના વિશે વાક્યો આપેલા છે એ જોશું. સૌ પ્રથમ જોઈએ કે પાઠ્યપુસ્તકમાં તમને એક કપડું ચિત્ર આપેલું છે. કપડું ચિત્ર છે અને બાદમાં તમને વાક્ય આપેલા છે. હવે વાક્ય પૂછ્યું તો કે ધીસ ઇઝ અ કપ, ઇટ ઇઝ ગ્રીન. તો જોઈએ ધીસ એટલે તો કે આ શું થશે, આ ઇઝ એટલે છે, કપ એટલે કપ, અથવા ત્યાં આગળ કહી શકો આ કપ છે. હવે આનું ગુજરાતી શું છે તો કે આ કપ છે. ઇટ ઇઝ ગ્રીન, ઇટ એટલે તે, ઇઝ એટલે છે, ગ્રીન એટલે તો કે કલર છે, કેવો કલર, ગ્રીન એટલે લીલો. તો કે આ કપ છે તે લીલો છે. હવે તમે પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો કે તમને એક કપનું ચિત્ર આપેલું છે અને કપ કેવા રંગનો છે તો કે લીલા રંગનો છે. આ કપ છે તે લીલો છે. એના પછી જો તમને બટનનું ચિત્ર આપેલું છે, નોર્મલી જે છોડ હોય એનું શું આપેલું હોય એ બટન, તો એના વિશે વાક્ય જોશું તો કે ધીસ ઇઝ અ બટન, ઇટ ઇઝ બ્લુ. ધીસ એટલે તો કે આ, ઇઝ એટલે છે, બટન એટલે બટન. તો કે આ બટન છે, ઇટ ઇઝ બ્લુ, ઇટ એટલે છે, ઇઝ એટલે છે, કેવું છે, બ્લુ એટલે વાદળી રંગ, તો કે તે વાદળી છે. ધીસ ઇઝ અ બટન, ઇટ ઇઝ બ્લુ, આ બટન છે તે વાદળી છે. એના પછી જોઈએ તો કે કેટ, હવે કેટ એટલે તમને તો ખબર છે કેટ એટલે બિલાડી. હવે બિલાડી વિશે વાક્ય જોઈએ તો કે ધીસ ઇઝ અ કેટ, આ બિલાડી છે. ઇટ ઇઝ બ્લેક, તે કેવી છે, તો કે કાળી, તે કાળી છે. અટલે કે તે કેવો રંગ, તો કે કાળો. કેટ એટલે બિલાડી છે, તે કાળી છે. એના પછી કોઈ આપણે ટેબલ ચિત્ર આપેલું છે. હવે એના વિશે વાત જોઈશું તો કે ધીસ ઇઝ અ ટેબલ, ઇટ ઇઝ યલો. તો કે આ ટેબલ છે યલો, એટલે કેવો રંગ થશે, પીળો. તો કે આ ટેબલ છે તે પીળું છે, યલો એટલે પીળો. તો શું કરવાનું છે, એક્ટિવિટી 9 માં આપણે જે વાક્ય આપેલા છે સમજવાના છે અને બાજુ સ્ટાર્ટ છે. તમે અહીંયા ખાલી જગ્યાએ જે વાક્ય છે ત્યાં તમારે સુંદર અક્ષરે લખવાના છે. એકવાર તમારા સીડબલ્યુ બુકમાં ઉતારી લેવાના છે, પાકા કરી લેવાના છે, સ્પેલિંગ પણ જોઈ લેવાના છે કે ભાઈ કપ એટલે શું થાય, ગ્રીન, બટન, બ્લુ, એ રીતે તમારે સમજ કરવાની છે અને સુંદર અક્ષરે બાજુમાં લખવાના છે. હવે એક્ટિવિટી 10 એ તમારે સાથે કરવાની રહેશે. એના પછી જોઈએ એક્ટિવિટી 11 એટલે કે એક્ટિવિટી 11. હવે એમાં આપણને ખબર છે કે ચિત્ર આપેલા છે અને તેના વિશે વાક્ય આપેલા છે. તો હવે આપણે એના વાક્ય જોઈએ. ધીસ ઇઝ અ કોકોનટ ટ્રી, ઇટ ઇઝ ટોલ. હવે તમે હવે ધી જે છે એટલે આ, ઈ જે છે, અ કોકોનટ ટ્રી એટલે નાળિયેર, ટ્રી એટલે ઝાડ, નાળિયેરનું ઝાડ. આ નાળિયેરનું ઝાડ છે. ઇટ ઇઝ ટોલર, હવે ઈ જે છે તે, ઈ જે છે. જો ઘણીવાર આ નાળિયેરનું ઝાડ છે તે ઊંચું છે,
હવે એના પછી બીજું વાક્ય જોઈએ કે this is a new tree. This એટલે આ આગળ પણ આવી ગયું, is a એટલે એ પણ આવી ગયું, new tree. હવે new એટલે કે લીલો, tree એટલે ચાર, કે લીલાનું ચાર. તો કે આ લીલાનું ચાર છે. હવે it is short. It એટલે તે, is એટલે છે, short એટલે short એટલે શું છે, પણ આપણે એટલે નાનું, short એટલે ટૂંકું અને નાનું બંને શબ્દ થશે એનો અર્થ મને થાય છે. હવે short એટલે તો કે નાનું. તો કે આ લીલાનું ઝાડ છે તે નાનું છે, કેવું છે, નાનું. અને નાનું એટલે શું છે, તે ઊંચું છે, તો એટલે ઊંચું. અને આ જે લીલાનું ઝાડ છે શું કેવું છે, તો કે નાનું. એના પછી જોઈએ તો કે this is yellow. This એટલે આ, is એટલે છે, yellow એટલે તો કે આ બધી આવી ગયું. yellow એટલે કેવો રંગ થાય, તો થાય પીળો. box એટલે ચલો
धन्यवाद।